ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 3 કલ્શોર બુકનો એકમ 3 હું પતંગિયું મારા પિલ્લુંની પ્રવૃત્તિ નંબર 22 પેજ નંબર 46થી શરૂઆત કરીશું. પ્રવૃત્તિ નંબર 22 આપણે જાતે લખવાનો નંબર જાતે લખવાનો છે, બરાબર. નીચે કેટલાક ઉખાણા આપ્યા છે તેમના જવાબ દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે જવાબ ધારતા જવાના છે, એમ છેલ્લે તમે સાચો જવાબ સુધી પહોંચશો. હવે આપણે શરૂઆત કરીએ. 1. તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. 2. તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે. તેને પૂંછડી છે. તો અહીંયા જવાબ આવશે ખિસકોલી. નેક્સ્ટ, તેને પૂંછડી છે, તેના પગ એક સરખા છે, તેની આંખ અંધારામાં ચમકે છે. તો આન્સર છે બિલાડી. નેક્સ્ટ, તે લાંબો કૂદકો લગાવે છે, તેના પાછલા પગ આગલા પગ કરતાં લાંબા છે, તે ચોમાસામાં ખાસ દેખા દે છે. તો એનો આન્સર છે દેડકો, બરાબર. હવે નેક્સ્ટ પ્રવૃત્તિ નંબર આપણે આપીશું 23. દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો. તો અહીં આપણે કોઈ પણ બે વિશે લખવાની જગ્યા આપી છે. તો હું ખિસકોલી અને બિલાડી વિશે લખું છું અને દેડકો અને કબૂતર વિશે તમારે બોલી જવાનું. ઓકે, આપણે શરૂઆત કરીશું ખિસકોલી. ખિસકોલી નાનું અને રૂપાળું પ્રાણી છે. ખિસકોલીને 4 નાના પગ અને 2 આંખ હોય છે. તેની પૂંછડી ભરાવદાર હોય છે. તેના શરીર પર કાળા ધોળા પટ્ટા હોય છે. તેને 2 નાના કાન પણ હોય છે. ખિસકોલી ઝાડની ઉપર નીચે દોડ્યા કરે છે. તેને જોવાની મજા પડે છે. નંબર 2, બિલાડી. બિલાડી કાળી, ધોળી કે કાબરચીતરી હોય છે. તેની આંખો અંધારામાં પણ ચળકે છે. બિલાડી દૂધ અને રોટલી ખાય છે. તે ઉંદરનો શિકાર કરે છે પણ કૂતરાથી ખૂબ ડરે છે. બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય છે. તે મ્યાઉ મ્યાઉ બોલે છે. મને બિલાડી ગમે છે. નેક્સ્ટ પેજ પર જોઈશું. પેજ નંબર લખીશું 40:7-47 અને પ્રવૃત્તિ નંબર આપીશું 24. આપેલા ચોકઠામાંથી 5 જીવજંતુના નામ શોધી કાઢો અને તેની ફરતે ગોળ કરો. હવે અહીંયા જે બોક્સ આપ્યું છે તેમાંથી જીવજંતુના નામ આપે નામ ફાઇન્ડ આઉટ કરવાના છે, બરાબર. નંબર 1, માકડ. નંબર 2, જૂ. નંબર 3, વંદો. નંબર 4, ઈયળ. નંબર 5, કરોળિયો. હવે નેક્સ્ટ પ્રવૃત્તિ નંબર 25. નીચેના શબ્દો ઓળખી કાઢો, મોટેથી બોલો અને લખો. પહેલું છે અવલોકન, પછી જરૂરિયાત, વર્ગીકરણ, પર્યાવરણ, ત્રિકોણાકાર. હવે નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈશું, પ્રવૃત્તિ નંબર 26. મોટેથી બોલો અને લખો. અદ્વૈત તદ્દન ઢીલો. રુદ્રની પદ્ધતિ ઝડપી. પ્રદ્યોતને ચંદ્ર ગમે. સૃજને પૂઠામાંથી ઘર સર્જ્યું. અંધારામાં સૂરજ અદ્રશ્ય. લાઇટ એટલે વિદ્યુત. આદ્યા અને વિદ્યા બહેનો છે. અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. દ્રષ્ટિ તો છેક અધર લટકી. ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. હવે આપણે પેજ નંબર 40:8-48ની શરૂઆત કરીશું. પ્રવૃત્તિ નંબર 27 લખીશું. જુઓ, જોડો, બોલો અને લખો. હવે અહીંયા આપ્યું છે દ્રષ્ટિ. પહેલાં જે દ રૂષ્ટિ, જ્યાં રૂ જે વચ્ચે આપ્યો છે તે આપણે લખવાનું નથી, પણ એનું પ્રોનાઉન્સીએશન કરવાનું છે. અને જ્યારે લખીએ છીએ ત્યારે એ લખાય છે દ્રષ્ટિ, બરાબર. ભ દ ર, જો જે વચ્ચે દ ખોડો આપ્યો છે
બરાબર, તેને કહેવાય છે ભદ્ર. આ રીતે વંચાય છે અને આ રીતે લખાય છે. રુદ્ર, ચંદ્ર, અદ્રશ્ય, સૃજન, અદ્વૈત, વિદ્યુત, આદ્યા, વિદ્યા, શુદ્ધ, અધર, પદ્ધતિ, પ્રદ્યોત. તો આ રીતે જ્યારે તમે લખો છો અને બોલો છો ત્યારે અમુક શબ્દો જે છે તે જોઈન્ટ લખાય છે અને એનું પ્રોનાઉન્સીએશન આ રીતે કરવામાં આવે છે. બરાબર. પ્રવૃત્તિ નંબર 28, ઓળખો. હવે અહીંયા આવી રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે, અલગ કાગળમાં બનાવવું. અહીં એક કરોળિયાનું જે ઝાડું છે તેનું ચિત્ર આપ્યું છે. તો આ રીતે કોઈપણ બીજા જીવજંતુનું ઘર જો તમને ડ્રોઈંગ કરતાં આવડતું હોય તો તમારે બીજા કોઈપણ પેપરમાં લઈને એને સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે. હવે આપણે જોઈશું પેજ નંબર 40 અને 9, 49, પ્રવૃત્તિ નંબર 29. વાંદરાને વાંચતાના આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો. હવે આ વાક્ય કોણ બોલ્યું હશે તે તમારે વિચારવાનું છે અને તેના જેવો જ અવાજ કાઢી અને એનું નામ સામેલી જગ્યા પર લખવાનું છે. એ ભાગે ઠંડી, ખટખટપટ વાંદરાભાઈ. નંબર 2, મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. આ વાક્ય સુગરી બોલે છે. નંબર 3, આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે. ખટપટ વાંદરાભાઈ બોલે છે. નંબર 4, બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને. આ વાક્ય ચટપટ સુગરી બોલે છે. નંબર 5, વાંચવા બેસો તો મમ્મી પપ્પા. આ વાક્ય કોણ બોલે છે? ટીકુ બહેન. નંબર 6, આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી. આ વાક્ય મોટું વાદળું બોલે છે. હવે નેક્સ્ટ છે 7 નંબર પર, એ જુઓ વીજળી ઝબૂકે છે. આ વાક્ય લોકો બોલે છે. હવે પ્રવૃત્તિ નંબર 30, નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો. મેં ચોટલા ગૂંથ્યા છે. નંબર 2, રિક્ષામાં 3 પૈંડા હોય. નંબર 3, પંખાને 3 પાંખિયા છે. નંબર 4, સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. નંબર 5, શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. તો આ રીતે આપણે નકામા શબ્દો કટ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. બરાબર. હવે નેક્સ્ટ પ્રવૃત્તિ નંબર લખીશું 31, ખડખડાટ. તો શરૂઆત કરીએ વાંચવાની. ધ્રુવ કહે, સર પેન્સિલમાં દીર્ઘઈ આવે કે હ્રસ્વઈ? શિક્ષકે કહ્યું, હ્રસ્વઈ. તો દીર્ઘ ધૈર્ય કહે છે, મને તો દીર્ઘઈ કહી હતી. શિક્ષક કહે, તારી પેન્સિલ લાંબી હતી ને. બરાબર, મજા આવી એમ. હવે આપણે આ રીતે પેજ નંબર 46, 47, 48, 49 અને 49 ટેક્સ્ટબુકમાં જ કમ્પ્લીટ કરવાનું છે અને એનું રિટર્ન વર્કનું PDF હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરું છું. ઓકે, થેન્ક યુ.